હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક વિશ્વિડ એક્સ્ટ્રા. ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે આપણા નવા એક જોરદાર વિડીયોમાં. ઘણા સમય પહેલા તમે જો એક ન્યૂઝમાં સાંભળ્યું હોય તો રાજકોટમાં બની રહ્યું હતું એક સાયન્સ સેન્ટર. રાજકોટનું રિજનલ સાયન્સ સેન્ટર જે બનીને કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે. અમારે રાજકોટને એક સપના દેખાતા જો આજ સચ હો ગયા હે. આજના વિડીયોમાં હું તમને ખાસ દેખાડીશ કે તમારે જો રિજનલ સાયન્સ સેન્ટરની વિઝિટ કરવી હોય તો તમે કેવી રીતે કરી શકો છો, અહીંયા શું ટિકિટ હોય છે, અહીંયા શું શું વસ્તુ આવેલી છે, બધી જ વાત કરવાનો છું. અને ખાસ ફ્રેન્ડ, અહીંયા જે બધી વસ્તુ રાખેલી છે, જે રોબોટ રાખેલા છે, જે ગ્લાસ એટલે કે કાચ કેવી રીતે બને છે, સિરામિક કેવી રીતે બને છે, અહીંયા જે પ્લેનનું સિમ્યુલેટર રાખેલું છે અને બીજી જે પણ સાયન્સને લગતી વસ્તુ રાખેલી છે ને, બહુ જ મજા આવી જોવા જેવી વસ્તુ છે. હમ રાજકોટિયન્સ વો લોગે જો હર એક પલ કો જીના જાનતે હે. બાળકો સાથે વિઝિટ કરાય એવી આ એક જગ્યા છે, પણ અત્યારે હું તમને હાલ આ વિડીયોના માધ્યમથી આ જગ્યાની વિઝિટ કરાવી દઉં. તો તમે જોઈ શકો છો મારી પાછળ જે દેખાઈ રહ્યું છે એ જ છે રાજકોટનું રિજનલ સાયન્સ સેન્ટર. યે હે વિજ્ઞાન કી નગરી 10 એકર મે ફેલી હુઈ હે. અહીંયા કઈ રીતે પહોંચી શકાય છે એડ્રેસની તમને વાત કરું તો રાજકોટના માધાપર ચોકડીથી બેડી ચોકડી તરફ આપણે જવાનું છે. માધાપર ચોકડીથી બેડી ચોકડી તરફ આવતા જ બ્રિજની નીચે ઉતરતા જ આપણે ડાબી બાજુ એક સ્પેશિયલ રસ્તો જોઈ શકીએ છીએ, જે રિજનલ સાયન્સ સેન્ટર અને એમ્સ હોસ્પિટલ તરફ જઈ શકે છે. અને વધારે તમને કહું તો રાજકોટનું જે ઈશ્વરિયા પોસ્ટ, ઈશ્વરિયા મહાદેવ મંદિર છે, એની એક્ઝેક્ટ બાજુમાં રાજકોટનો રિજનલ સાયન્સ સેન્ટર આવેલું છે. તો ચાલો હવે હું તમને એમની અંદર વિઝિટ કરાવું અને અહીંયા શું શું વસ્તુઓ છે ને એ બધું તમને ડિટેલમાં દેખાડું. રાજકોટની જોવાલાયક સ્થળોની બકેટ લિસ્ટમાં હજી એક અનોખું ડેસ્ટિનેશન ઉમેરાયું છે. અંદર પ્રવેશતાની સાથે સૌથી પહેલા આપણને ટિકિટ વિન્ડો દેખે છે, જ્યાંથી આપણે ટિકિટ ખરીદી શકીએ છીએ પાર્કિંગની અને ગેલેરી જોવાની. અને ઉપરનું જે VR ને જે બધું છે ને એની ટિકિટ આપણને અંદરના એડમિનિસ્ટ્રેશન વિન્ડોથી મળશે. સૌથી પહેલા આપણને એક બાજુ જો પાર્કિંગ દેખે છે, જે સારું એવું પાર્કિંગ કરી શકીએ છીએ. આપણી આ બાજુ છે રિજનલ સાયન્સ સેન્ટર લખેલું એક આ ગાર્ડન, જ્યાં આખામાં લોન વાવેલી છે, એટલે અહીંયા બેસીને તમે સેલ્ફી પણ લઈ શકો છો અથવા થોડોક સમય સ્પેન્ડ કરી શકો છો, એટલે બહુ મજા આવશે જ્યારે તમે અહીંયા બેસો ત્યારે. અને હવે દેખાડો અંદરનું મેઇન એન્ટ્રન્સ. તમે જોઈ શકો છો અહીંયા આ ટાઈપના સાઇન બોર્ડ બનેલા છે, જ્યાંથી તમને કઈ જગ્યાને તમારે વિઝિટ કરવી છે એની તમને માહિતી બધી જ મળી જશે. મ્યુઝિક પ્રમાણે કામ કરે. I always gotta fight night from the demons, yeah. Negative thoughts are poison they rot. Head full of flaws, so here come the clouds. Let's go, friend. વિજ્ઞાનની દુનિયામાં એક અનોખી સફર. આઉટડોર એક્ટિવિટીની જો તમને વાત કરું ને તો અહીંયા બહારની સાઈડ એક મ્યુઝિકલ ગાર્ડન બનેલું છે, જ્યાં તમે જોઈ શકો છો મ્યુઝિકના તમામ સાધનો ઇક્વિપમેન્ટ રાખવામાં આવેલા છે અને તમે એમને વગાડી પણ શકો છો. એમની જ બાજુમાં ફ્લાઇટ સિમ્યુલેટર રાખવામાં આવેલું છે, એટલે કે એક પ્લેનનું એક એવું જીવતું જાગતું ઉદાહરણ કે તમે એમની અંદર બેસીને પ્લેનના રોમાંચનો અનુભવ કરી શકો છો. તો આ છે એનું મેઇન એન્ટ્રન્સ. તો હવે આપણે રિજનલ સાયન્સ સેન્ટરની અંદરની હું તમને વાત કરું. ખાસ આપણી સાથે છે વિનીતભાઈ રાઠોડ, જે આપણને કહેવાય ને આ સાયન્સ સેન્ટરની આખી વિઝિટ કરાવશે, બધી જ વસ્તુ જે અહીંયા છે ને એના વિશે ડિટેલમાં વાત કરશે. હવે આપણે આવી ગયા છીએ સાયન્સ સેન્ટરના એક્ઝેક્ટ ઇન્ડોર અંદર. અને તમે જોઈ શકો છો આ છે અહીંનો એક એમ્ફી થિયેટર કરીને એક જગ્યા, જે બહુ મોટું છે, આખું રાઉન્ડ સર્કલમાં બનેલું છે. ઉપરનું તમને કહું ને તો આખું એક સ્ટેનલેસ સ્ટીલનું એક સ્ટ્રક્ચર બનેલું છે અને કહેવાય ને બહુ એક સારો એન્જિનિયરિંગનો નમૂનો આપણને જોવા મળે છે. અહીંયાના સ્ટાફ દ્વારા એક નાટક જેનો અહીંયા પરફોર્મન્સ થતું હોય છે અને આપણે અહીંયા બેસીને માણી શકીએ છીએ. અને બીજી પણ સાયન્સની જે પણ ઇવેન્ટ્સ થવાની હોય ને એ બધું પણ અહીંયા થતું હોય, એટલે આ એક કહી શકાય કે એક બેસીને માણવાની જગ્યા છે. હવે હું તમને વિડીયોમાં આગળ અહીંની જે 6-7 ગેલેરી છે અને 6-7 ગેલેરીના જે કોર્ટયાર્ડ છે ને એના વિશે વાત કરીશ. તો ચાલો મારી સાથે આવો. તો ચાલો તો સફર કરીએ આપણા રિજનલ સાયન્સ સેન્ટરની. અહીંથી જ કયો કે સૌથી પહેલા એડમિનિસ્ટ્રેશન અને કેફેટેરિયા બધું છે, અહીંયાનું શું છે? આ ટિકિટ બારી છે, પણ ઈ AR VR ની છે. ઉપર જે ઓગમેન્ટેડ રિયાલિટી ઝોન છે અને વર્ચ્યુઅલ રિયાલિટી ઝોન છે એમની છે, હોલોગ્રામ ઝોન, 3D થિયેટર, ઈ બધાની અહીંથી મળશે ટિકિટ. ઓકે, હું વ્યુઅર્સને એકવાર વાત કરી દઉં કે ટોટલ 2 ફ્લોરમાં બનેલું છે. ફર્સ્ટ ફ્લોર જે નીચેનો ગ્રાઉન્ડ ફ્લોર છે ને આમાં ટોટલી ગેલેરી અને કોર્ટયાર્ડ આવેલા છે. ઉપરનો જે ફ્લોર છે ને એમાં બધું VR ને AR ને એ બધું આવેલું છે. હવે જે ટોટલી આપણે બહારથી ટિકિટ લીધી છે એ માત્ર ગેલેરી માટે, ગેલેરી વિઝિટ કરી શકીએ છીએ. આજુબાજુનો બધો વિસ્તાર છે ગાર્ડન એની માટે છે, બરાબર. હવે કેફેટેરિયા, પછી તમે કદાચ કંઈક નાસ્તો કે કરવા ઈચ્છો ને તો આ જગ્યા છે અને સારી સિટિંગ એરિયા બનેલો છે. અને એ ચારેય બાજુ હજી સાયન્સને લગતા બધી વસ્તુ કે તમે કયો ખોરાક ખાશો, કયું ફૂડ મંગાવશો તેમાંથી કેટલી કેલરી મળશે અને તમારે એ કેલરીને બર્ન કરવા માટે શું એક્ટિવિટી કરવી પડશે એ પણ આ બધું અહીંયા ચારેય બધું લાગશે. ટૂંકમાં તમને
હરેક જગ્યાએ અત્ર તત્ર સર્વત્ર સાયન્સ અને સાયન્સ જ દેખાશે. ઓકે, જ્યારે વિજય રૂપાણીજી સાહેબ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારે આ મોડેલ ગાર્ડન સ્વરૂપે કરવામાં આવી છે, જે તમને અહીંયા દેખાશે. એમાં મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ બધા રાખવામાં આવ્યા છે. મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ખરા, પણ કેવી રીતે બાંબુ રાખેલા છે, પાઇપ રાખેલા છે, લોકો ટૂંકમાં સરળથી શીખી જાય એ રીતનું. ઓકે, હાઉસ ટફ ગેલેરી છે. એની અંદર ચાર સેક્શન છે મેન સાહેબ. પહેલું વસ્તુ છે એ લાઇટ સેક્શન છે. લાઇટમાં જ્યારે ઇનોવેશન થયા ત્યારે ટીવી કેવું હતું, બલ્બ કેવા હતા, પ્રિન્ટર કેવી રીતે કામ કરે છે, બરાબર, પછી ટેલિસ્કોપ કેવી રીતે કામ કરે છે, માઇક્રોસ્કોપ કેવી રીતે કામ કરે છે, આ બધું લાઇટ સેક્શનમાં આવે છે. પછી આવે છે સાઉન્ડ સેક્શન. સાઉન્ડ સેક્શનમાં આપણે ડોક્ટરનું સ્ટેથોસ્કોપ હોય, સ્ટેથોસ્કોપ બરાબર કઈ રીતે વર્ક કરે છે, પછી પંડુબી હોય આપણે એને સબમરીન કહીએ છીએ, એની અંદર જે સોનાર લાગેલું હોય એ કઈ રીતે વર્ક કરે છે, આપણે મોબાઈલમાંથી કોલ કરીએ છીએ તો સીધો રિંગ વાગે છે પણ એવી પ્રોસેસ વચ્ચે શું હોય છે, એ બધી આમાં ઝાંખી કરવામાં આવી છે. ઓકે, વ્યુઅર્સને હું કહી દઉં કે જે આટની જે ગેલેરીઝ છે ને આની અંદર ઘણી બધી સાયન્સની વસ્તુ બનેલી છે, પણ એ આપણે વિડીયોમાં તમને નહીં શો કરીએ, અને ફ્યુચરમાં પણ કોઈ પણ યુટ્યુબર્સ દ્વારા એ તમને વિડીયોમાં જોવા નહીં મળે, કેમ કે એ સાયન્સ સેન્ટરની એક પોલિસી છે અને જે બહુ સારી વસ્તુ છે. હા, કેમ કે જો કદાચ વિડીયોમાં જ આપણે જોઈ લઈએ તો પછી અહીં આવવાનો કંઈ એટલો મિનિંગ નહીં, અર્થ નથી રહેતો. અને આ વસ્તુ એવી છે કે જોવાની નથી, એ ફિઝિકલી આમ તમે આમ જ્યારે પડેલી જોશો ને એનો જે અનુભવ છે, સિદ્ધાંતો છે એ કેવી રીતે કાર્ય કરે છે. હવે આપણે પ્રિન્ટર છે તો આપણે એમ થાય કે ભાઈ એક સેકન્ડમાં પ્રિન્ટ નીકળી જાય, પણ એ કેવી રીતે નીકળે છે એ બધું અંદર છે, બધું અંદર છે. એટલે એ બધું જોવા માટે તમારે એકવાર રૂબરૂ જ મુલાકાત લેવાની છે. એટલે બધી જ ગેલેરીની આપણે બહારથી વાત કરી દઈએ, પણ અંદર શું છે ને એ જોવાનું અમે નહીં દેખાડીએ, એ તમારે જોવું પડશે. હવે આપણે આપણી કોર્ટયાર્ડની એક વિઝિટ કરાવીએ. હા, ચોક્કસ વિનીતભાઈ. તો આ છે ફર્સ્ટ કોર્ટયાર્ડ જેમાં આપણે સાઉન્ડ ને આ એક થીમ, હા, સાઉન્ડ ને લગતી થીમ રાખવામાં આવી છે કે લોકો અનુભવી શકીએ, બરાબર, કે કઈ રીતે સાઉન્ડ વર્ક કરે છે. હલો 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 પ્રતિકભાઈ ગજેરા, હલો હલો વિનીતભાઈ રાઠોડ, અને ભારતનો મેક ઇન ઇન્ડિયા જે લોગો છે 3000 ગિયર્સ થી બનેલો છે. ઓકે, 3000 ગિયર્સ થી બનેલો છે. હા ફ્રેન્ડ્સ, મેં આમ અત્યાર સુધી ફોટોઝમાં જોયો હતો, પણ મેં અત્યારે લાઈવે જોઈ લીધો કે એમાં જે બધા ગિયર્સ લગાવેલા છે ને ઓરિજિનલ છે, ઓરિજિનલ છે, બધા ઓરિજિનલ છે. અને આ રાજકોટ ઇન્ડસ્ટ્રીયલ દ્વારા બનાવવામાં આવ્યું છે. હા હા, ચોક્કસ ચોક્કસ, કારણ કે રાજકોટ છે આપણો ઓટોમોબાઈલ નું હબ કહેવાય છે એશિયાની અંદર. આગળની ગેલેરી કઈ છે? મશીન ગેલેરી છે. ઓહો, એમાં મશીન ના નાના ક્યાંથી શરૂઆત થઈ, ત્યાંથી લઈને મોટા મોટા મશીન, જે V12 મશીન આવે છે, બરાબર, સારી પોસ્ટ ને એવી ગાડી લઈએ અંદર V12 એન્જિન આવે છે, બધી અંદર ટૂંકમાં માહિતી આપવામાં આવી છે. ગિયર્સ નું મિકેનિઝમ છે, પછી ન્યુમેટિક, હાઇડ્રોલિક, એસી, જેસીબી કઈ રીતે કામ કરે છે, બરાબર, એ બધું પ્રકારનું. આ કાઇનેટિક સ્ટ્રક્ચર છે, એક કાઇનેટિક સ્ટ્રક્ચર એટલે પવન ને લીધે ફરે ને પછી નોબેલ પ્રાઇઝ મળ્યા છે 1901 થી લઈને અત્યાર સુધી, એ બધાનું ત્યાં માહિતી, એમની બુક્સ, બરાબર, એમની ઇનોવેટિવ આઈડિયાઝ, એમની ક્રિએટિવિટી, એમણે જે સર્ચ ઓપરેશન કર્યા છે એ બધું એમાં માહિતી છે, માહિતી અંદર છે. ઓકે, આગળ છે રોબોટિક્સ. પણ રોબોટિક્સ ની કોર્ટયાર્ડ છે એ ખૂબ જોવા લાયક છે, તો આપણે દર્શક મિત્રોને એ પણ દેખાડી દેશું. અડધો માનવી ને અડધો રોબોટ શા માટે? કારણ કે ભવિષ્યની અંદર માણસનું અડધું કામ તો રોબોટ જ કરી નાખશે, અને એ અડધું કામ રોબોટ ક્યાં ક્યાં કામ આવશે અથવા ક્યાં કામ કરશે ભવિષ્યમાં, એ પણ રોબોટિક્સમાં દર્શાવવામાં આવ્યું છે. કઈ કઈ જગ્યાએ, જો કે અત્યારે થઈ જ ગયું છે, રોબોટ તમને હોસ્પિટલમાં જોવા મળશે. તમે કદાચ સાયન્સ સિટી અમદાવાદની મુલાકાત લીધી હોય તો ત્યાં કાફેટેરિયામાં રોબોટ જ પીરસવા આવે છે બધું, એમાં બધા પ્રકારના ચુલબુલી રોબોટ. તમે એને રોબોટ નામ આમ પંપાડશો ને તો એ રીતનો ફિલિંગ આપશે, તમે નામ મારશો ને તો એ રીતનો અવાજ ને સાઉન્ડ આપશે, બરાબર. સૌથી પહેલા તમે જાઓ એટલે પેપર રોબોટ અને આયરન મેન થી તમારી મુલાકાત થશે, અને તમે અંદર એન્ટર કરશો એટલે સીધો તમારો ફેસ રેકોગ્નાઇઝ કરીને તમને જોશે. જો તમારો ફેસ એની અંદર રજીસ્ટ્રેશન હશે તો તમને એમ પણ કહેશે વેલકમ વિશાલભાઈ. ઓકે, અને એની કિંમત અંદાજે 1 કરોડ રૂપિયા છે. ઓહો, અને જાપાનથી લગભગ મંગાવવામાં આવેલો છે. રોબોટની અંદર કયા કયા, પેલો એનો વિભાગ છે, રોબોટમાં કયા કયા પ્રકારના સેન્સર લાગતા હોય છે એનો છે. બીજો
જે આપણો ડીઆરડીઓ જે આપણે ડિફેન્સ કહીએ છીએ એની અંદર કયા કયા રોબોટનો ઉપયોગ, ફોર એક્ઝામ્પલ આપણે ડ્રોન તો ઉડાડતા હોય છે પણ અમુક એવા એરિયા હોય કે અહીંયા કેમિકલ રિએક્શન થતા હોય અથવા વિસ્ફોટ થતા હોય, ત્યાં માણસ નથી જઈ શકતો, ત્યાં રોબોટ જાય છે. તો એનું નામ છે નિંજા યુએવી, એ પણ અહીંયા રાખવામાં આવેલું છે. ઓહો, બરાબર. આપણે સરહદ ઉપર આપણે કામ લેતા હોઈએ છીએ, ક્યારેક ક્યારેક ઇન્ડસ્ટ્રીયલ પર્પઝથી પણ આપણે એનું કામ લેતા હોઈએ છીએ. પછી અંગદ અંદર રાખવામાં આવ્યું છે કે જ્યાં કોમ્યુનિકેશન ન થતું હોય ત્યાં એ પોતાનું જ એક સેટેલાઇટનું નેટવર્ક બનાવે અને આપલે કરે. ટૂંકમાં ઇસરો, પછી આપણે જે માસ મિશનની અંદર જે બધા રોવર ને બધું મોકલું હતું એના પણ મોડેલ રાખવામાં આવ્યા છે. મહિલાઓને, ગૃહિણીઓને અત્યારે કચરા પોતા કરવામાં બહુ તકલીફ પડતી હોય છે, એના પણ લેટેસ્ટ વર્ઝન આવી ગયા છે કે ડિશવોશર, એ પણ રાખવામાં આવ્યું છે. પછી સ્વિમિંગ પુલને કચરો સાફ કરે એ પણ રાખવામાં આવ્યું છે. કચરા પોતા કરે એ પણ રોબોટ, અને એ બધા ચલિત જ કામ કરે જ છે. એવું નથી કે મોડેલ, એ કામ કરે જ છે અને એ પણ તમને લાઈવ દેખાડવામાં આવશે. ઓકે, હવે આ જે ગ્લાસની વોલ દેખાય છે આના વિશે પણ આપણે વ્યુઅર્સને દેખાડીએ અને કહીએ. હવે પછીની જે ગેલેરી છે એની થીમ અહીંયા રાખવામાં આવી છે, ગ્લાસ ગેલેરી. અવનવા ગ્લાસ, આપણે એવો વિચાર આવતો હોય છે કે ગ્લાસની અંદર ગ્લાસ બને કેમ, પેલા તો આ જ વિચાર આવે કે આપણે ગ્લાસને ઘણા વર્ષોથી યુઝ કરીએ છીએ, ગ્લાસ બને કેમ, એની સંરચના કેવી હોય. બરાબર, આપણે અત્યાર સુધી એવું જ લાગતું હોય છે કે ગ્લાસ પીળા કલર નો કરવો હોય તો અંદર પીળો કલર નાખી દે, બધાને મગજમાં એવું થતું હશે, પણ એવું બિલકુલ નથી. ઓહો, એની અંદર કોઈ પણ પ્રકારનું કેમિકલ રિએક્શન એવું કરવામાં આવે છે કે એનાથી કાચનો કલર બદલે છે. એવું લાલ કલર કે ભૂરો કલર કે પીળો કલર એવું નાખવામાં આવતો નથી. એટલે એ બધા આપણે જે બધા ભ્રમ અંદર ઘૂસી ગયા છે એ બધા અંદરથી દૂર થશે. વ્યુઅર્સને કહી દઉં કે કાચ રેતીમાંથી બને છે. હા, યસ, શ્યોર. આપણને વિચારે ન હોય કે રેતીમાંથી કાચ, હા, પણ મેં જેમ જોયું અહીંયા કે કાચ રેતીમાંથી બને છે. સિલિકા. ઓકે, હવે આગળની ગેલેરી પણ આને જ આધારિત છે. આના જ આધારિત છે. આપણે કાચનો ક્યાં ક્યાં ઉપયોગ કરીએ છીએ, ગ્લાસ એન્ડ સિરામિક બોથ, ગ્લાસ અને સિરામિક બંનેનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સિરામિક નું તો આપણે ગુજરાત અને આપણું મોરબી ને મોરબી છે, વાંકાનેર છે, થાન છે, બરાબર. સિરામિક એટલે બધું આપણા જે પણ વ્યુઅર્સ આવશે તો એને એ જોઈને બહુ મજા આવશે મને લાગે છે. એટલે સિરામિક એન્ડ ગ્લાસ આગલી આપણી ગેલેરી આ છે જે જોરદાર જ હશે. અંદરનો જો તમને દેખાડી શકત તો મને બહુ ખુશી થત, પણ જો તમને દેખાડી દો પછી તમારે આવવાનો કોઈ મતલબ નહીં રહે. વિનીતભાઈ, હવે જે છે લાઈફ સાયન્સ વિશે વાત કરો. આ એમનું ઇકોસિસ્ટમ છે. ઓકે, એમાં ઘણા બધા પ્રકારના વૃક્ષો અને રાખેલા છે, વૈજ્ઞાનિક નામો પણ લખેલા છે. ફોર એક્ઝામ્પલ, આપણે રોજિંદા જીવનમાં લીમડો શબ્દ વાપરતા હોય તો લીમડાનું નામ લીમડો એ આપણે ઉચ્ચારીએ છીએ, પણ એનું કંઈક વૈજ્ઞાનિક નામ પણ હશે. એ બધા અહીંયા મૂકવામાં આવશે કે ભાઈ આનું વૈજ્ઞાનિક નામ આ છે, આનો ઉપયોગ આ છે, આ ક્યાં ક્યાં પ્રજાતિ જોવા મળે છે, એ પ્રકારનું બધી વસ્તુ લાઈફ સાયન્સ. પૃથ્વીની ઉત્પત્તિથી લઈને એની ઉત્ક્રાંતિ અને અત્યારે પૃથ્વીથી આપણે બીજા ગ્રહ ઉપર મંગળ સુધી પહોંચી ગયા છીએ એની ઝલક અંદર જો દેખાડવામાં આવશે. અને એકદમ જોરદાર ગેલેરી છે કે આપણે અંદર જઈએ એટલે આપણે આમ એવું થાય કે કોઈ મોટી વૈજ્ઞાનિકની ઓફિસમાં કે એની લેબોરેટરીમાં ઘૂસી ગયા હોય. અને વિનીતભાઈ, તમને એક વાત કહું, આપણે આમ શરૂ કર્યું ને તો મને એમ થતું તમે તો ક્યાં પહોંચે, પણ આપણે તો જ્યાંથી શરૂ કર્યું તો ત્યાં જ પહોંચી ગયા. એટલે આઈની એક આ વિશેષતા છે કે આનો શેપ જ એવી રીતે બનાવેલો છે, બરાબર. ઓકે, હવે આપણે અમારા ફ્રેન્ડને થોડુંક ઉપરની પણ વાત કરીએ કે ઉપર શું શું આવેલું છે, એમની પણ એક વિઝિટ કરાવી દઈએ. ઉપરમાં તો એઆર છે, વીઆર છે, 3D હોલોગ્રામ છે, 3D થિયેટર છે, અને નીચે જે 6 ગેલેરી છે એના 3 ગેલેરી બેઝ લેબોરેટરી બનાવવામાં આવી છે. કે સિરામિક છે તો એની ભઠ્ઠી રાખવામાં આવી છે, રોબોટિક્સ છે તો અહીંયા લોકો રોબોટ બનાવી શકે છે પોતે પોતાના હાથે. તો હવે ઉપરનો ફ્લોર તો બહુ કહેવાય એડલ્ટ્સ માટે, મોટા માટે તો કામનો છે. અને 21મી સદીની ઝલક છે ઉપર જે છે એ 3D હોલોગ્રામ જોન. 3D હોલોગ્રામમાં છે ને એક પૂલ છે કે જેમાં તમને VR ગ્લાસ પહેરાવીને તમને આખા પૂલમાં તમે ચાલતા હોય ને એ રીતનો તમને અનુભવ મળશે. ડાયનોસોરનું છે કે જે વિલુપ્તિકરણનું બધું એ રીતનું બતાવવામાં આવ્યું છે કે તમે એક આખો એક ગ્રીનરી રૂમ છે જંગલ જેવો કે જેમાં તમે ગોગલ્સ પહેરાવીને તમે એ જંગલમાં ફરતા હોય ને તમારી આજુબાજુ ડાયનોસોર હોય ને એ રીતનો તમને અનુભવ મળશે. અને વિનીતભાઈ, આમાં પણ ટિકિટ રાખેલી છે ને? હા, ચોક્કસપણે. ઓકે, આગળ જે આવેલું છે એ ગ્લાસ અને સિરામિક એનો વર્કશોપ છે. ઓકે, એટલે ગ્લાસ બનતો કદાચ કોઈને જોવો હોય તો અહીંયા જોઈ શકે છે. ચોક્કસપણે જો અંદર ભઠ્ઠી પણ છે, અંદર ભઠ્ઠી પણ છે અને મટીરિયલ પણ રાખેલું હોય, એટલે કઈ રીતે બને છે, બરાબર, કઈ પ્રોસેસ છે, કેવી રીતે બને, કાચમાં અલગ હોય, ટફન ગ્લાસ હોય. અને અત્યારે તો બધા લેટેસ્ટ મોડેલ આવી ગયા છે, સ્વિચ દબાવો એમાંથી ઇલેક્ટ્રિસિટી પાસ થાય તો લાઈટ
ગ્લાસ હોય એ કેવો થાય આર પર જોઈ શકો, પછી પાછો ઇલેક્ટ્રોનિક તો એ આર પર જોતા બંધ થઈ જાય. તમે નીચે ગેલેરીમાં જોયું હશે એ કેવી રીતે બને ને એ બધું અહીંયા દેખાડવામાં આવે. અને હવે આગળ છે એ શું છે? આ રોબોટિક વર્કશોપ છે, જેને નીચે રોબોટિક ગેલેરી છે એના બેઝ જ. ઓકે, કે આની અંદર રોબોટ, તો રોબોટની અંદર કયા કયા પ્રકારના સેન્સર્સ હોય, મોટર્સ હોય, બરાબર, મૂવમેન્ટ કેવી રીતે કરે છે રિયલીમાં. આપણે તો બહારથી તો માનવ આકૃતિ જેવું જ લાગે, પણ અંદર શું છે રિયલીમાં, એની આંખની જગ્યાએ કયા સેન્સર ઉપયોગ થાય છે, એ બધું બધું તમે અંદર જઈને નિહાળી શકો છો. હા, હવે જે આ છે આના વિશે પણ અમને વાત કરો. આપણે આમાં જોઈએ તો વર્ચ્યુઅલ રિયાલિટી ગેમ ઝોન છે, કે જેમાં ગેમ ઝોન એટલે આમાં કદાચ કોઈક આપણા વ્યુઅર્સ અહીંયા જ્યારે આવશે ત્યારે નાનું મોટું ગેમ પ્લે પણ શું કરી શકશે. હા હા, અને એમાં અલગ અલગ પ્રકારની ટોટલ 12 ગેમ છે. તમે VR ગ્લાસ પહેરાવવામાં આવશે જેમાં તમે એ ગેમને મહેસૂસ કરી શકશો. ઓકે, અને આની પણ ટિકિટ રાખવામાં આવેલી છે. હા, એની ટિકિટ પણ રાખવામાં આવે. એટલે ખાલી એવું નથી કે ભાઈ નાના બાળકોને તમે લઈ આવો ને એ જોઈ લઈએ એટલે એક રિજનલ સાયન્સ સેન્ટરની વિઝિટ થઈ જાય, એવું નથી, પણ તમે કોઈ અડલ્ટ્સ કે કોઈ મોટા પણ પોતાની રીતે અત્યારની લેટેસ્ટ ટેકનોલોજીને એક્સપિરિયન્સ કરી શકશે. હા, આ જે આવેલું છે આના વિશે પણ અમને વાત કરો. આ છે સ્ટેમ વર્કશોપ, કે જેમાં તમે છે ને અલગ અલગ પ્રકારના જે મશીનના જે પાર્ટ હોય છે એ તમે આમાં બનાવી શકો છો એ રીતના. અચ્છા, એટલે આપણા કોઈ વ્યુઅર્સ છે એ અંદર જઈ શકે છે અને મતલબ કે બનતું હોય જોઈ શકે છે, બનાવી પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ સાથે. ઓકે, હા હા, વર્ચ્યુઅલ રિયાલિટી ગેમ ઝોન કે જે નાના બાળકો માટે છે, કે એમાં છે ને અલગ અલગ પ્રકારની 7-8 જેટલી ગેમ્સ છે. એમાં નાના બાળકો છે ને પોતાના સેન્સર દ્વારા હાથ પગથી ગેમ રમી શકે છે. ઓકે, ઓલું જે મોટાઉન હતું એમાં નાના બાળકો રમી શકશે, અને આની પણ ટિકિટ રાખવામાં આવેલી છે. પણ ટિકિટ રાખવામાં આવી છે. ઓકે, જે બધાની ટિકિટ તમે ગ્રાઉન્ડ ફ્લોરના ટિકિટ વિન્ડોએથી લઈ શકો છો. ઓકે, ત્યાંથી બધી ટિકિટ મળી જતી હોય છે. આ છે રાજકોટનું રિજનલ સાયન્સ સેન્ટર, જે કહેવાય ને કે રાજકોટને એક સૌથી મોટી સારી એવી ભેટ છે. વિજ્ઞાનના જે ચાહકો છે એના માટે તો આ સ્વર્ગ છે, જન્નત છે. તો હવે હું મારા વ્યુઅર્સને ખાસ એકવાર કહીશ કે તમે એકવાર જરૂરથી અહીંયા વિઝિટ કરો, તમે જોવો, બધું માણો, તમારા છોકરાઓને લઈને આવો, એને ઘણું શીખવા મળશે, જાણવા મળશે. સ્કૂલવાળા છો તો તમે તમારા બાળકો માટે પ્રવાસ પણ અહીંયા આયોજન કરી શકો છો. અમારો વિડીયો તમને કેવો લાગ્યો ને એ તમને જરૂરથી અમને કહેજો. અહીંનો જ બીજો વિડીયો જ્યારે અહીંયા ઇનોગ્રેશન સેરેમની ચાલી રહી છે ને ત્યારનો પણ અમે એક અપલોડ કરવાના છીએ, જે પણ અમે અપલોડ કરી દઈશું, તો તમે એ પણ જોઈ લો કે ખાસ ટિકિટની બધી ડિટેલમાં વસ્તુ એમાં અમે વધારે સારી રીતે કહી શકશું. તો ચાલો રાજકોટની જ આવી અનનોન પ્લેસને વધારે વધારે તમારા માટે એક્સપ્લોર કરતા રહીશું અમે અમારી આ ચેનલ ઉપર. ફરી મળીશું આવા જ નવા જોરદાર વિડીયો માટે. અને ફરી એકવાર વિનીતભાઈ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ, અને સંધ્યા મેમ, સંગીતા મેમ તમારો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. અમારા વ્યુઅર્સ છે ને વહેલી તકે એને વિઝિટ કરવા માટે આવશે. તમે જેવી રીતે છે ને મને વિડીયો માટે જે રીતે સારી રીતે આખું બધું વિઝિટ કરો, એવું જ તમે એમને વિઝિટ કરાવજો અને માહિતી આપજો. રાજકોટના લોકોને છે ને જેટલું સાયન્સનું આપણે જ્ઞાન દઈ શકીએ ને એટલું વધારે સારું છે. તો તમે જરૂરથી એ બધાને સારું જ્ઞાન દેજો. તમારી કંઈ કમેન્ટ્સ છે ને તો તમે જરૂરથી કમેન્ટ્સ કરો. અને હા, વિડીયોની જેમ મેં તમને શરૂઆતમાં વાત કરી હતી કે ભાઈ આઈનું એક યુટ્યુબ ચેનલ છે, આઈનું એક ઇન્સ્ટાગ્રામ આઈડી છે, ફેસબુક આઈડી છે, તમામ ટ્વિટર, અને ખાસ તો ટ્વિટર, કેમ કે અહીંયા મોસ્ટ ઓફ પોલિટિશિયન્સ બધા વિઝિટ કરતા હોય એટલે ટ્વિટર તો બહુ સારું એવું છે. તો તમે એમને પણ એકવાર ફોલો કરી લો, અને અહીંની જે નવી અપડેટ છે ને એ તમે એમાં રેગ્યુલર જોતા રહી શકશો. અને ખાસ અહીંના જે સર છે ને સુમિત વ્યાસ, તમે અમને ખાસ મળજો, કેમ કે તમને એની સાથે જો મળવાનો તમને મોકો મળશે ને તો તમને બહુ મજા આવશે. યુટ્યુબ પર એ પણ એમના એપિસોડ અપલોડ કરતા રહેશે, તો તમે જરૂરથી વિઝિટ કરજો. ચલો ફરી મળીશું નેક્સ્ટ આવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો મારા બીજા વિડીયો. જય હિન્દ, વંદે માતરમ.